ઘણા બધા લોકો મારી પાસે આવે છે અને કહે છે કે બાપુ, અમારું ઘર દક્ષિણાભિમુખ છે. આમાંથી કોનું ઘર દક્ષિણાભિમુખ છે? સવા, શું નામ છે ભાઈ તમારું? વ્યાસી મૂળશંકરભાઈ, વેરી ગુડ. હાજી, તો ઘણા બધા લોકો ના મનની અંદર આ પ્રશ્ન હશે. કદાચ માની લો કે કોઈને હશે તો ખબર નથી, અને જેને ખબર છે એ કદાચ જાહેરમાં બોલવા નથી માગતા. પણ એટલું યાદ રાખજો, દક્ષિણાભિમુખ દરવાજો અથવા તો તમારી ઓફિસનો દક્ષિણાભિમુખ દરવાજો, ઘરનો દક્ષિણાભિમુખ દરવાજો, તમને આવીને કોઈ પણ એસ્ટ્રોલોજર જો તમને આવીને એમ કહેશે કે તમારું ઘર દક્ષિણાભિમુખ છે માટે તમને તકલીફ છે, તો તમારે દરવાજો બદલવો પડે. તો શું કરવું જોઈએ ભાઈ આમાંથી? કોઈનો કોઈ જવાબ છે? શું કરવું જોઈએ દાદા? શું નામ તમારું? હા, જે મોઢા ઉપર હાથ મૂક્યો છે દાદા, અમૃતલાલ જોશી. જોશી સાહેબ, શું આપને યોગ્ય લાગે છે કે દરવાજો બદલવો જોઈએ? બોલો સાહેબ, આપ બોલો. કરી નાખવું જોઈએ, વેરી ગુડ, સાબાસ. પણ પટેલ સાહેબ, દક્ષિણ દિશા તરફ બહારનું હોય તો વાંધો શું? એની કોઈ લોકવાયકા કે એની કોઈ અંધશ્રદ્ધા હશે ને? દક્ષિણમાં કાળ હોય છે, વેરી ગુડ. દક્ષિણ દિશાનો માલિક કોણ છે? યમરાજા. એટલે આપણને નાનપણથી યમરાજાના નામે બીવડાવવામાં આવે છે. હવે હું કહું, એનો જવાબ આપો મને. જેને જેને પોતાના ઘર છે અથવા તો જે જે લોકો ભાડાના મકાનમાં રહે છે, એમાં કેટલાના ઘરમાં કે બંગલામાં કે ફ્લેટમાં ટોયલેટ બાથરૂમની સગવડતા નથી? કેટલાના ઘરમાં ટોયલેટ બાથરૂમની સગવડતા છે? લગભગ બધા. તો સાહેબ યાદ રાખજો, જેમ ઘરની અંદર આપણે પૂજા રૂમ બનાવીએ છીએ ને, એવી જ રીતે જો તમે સંડાસ બાથરૂમ બનાવશો ને તો જે ઘર કહેવાશે, તો જે મકાન કહેવાશે. એક સમય એવો હતો સાહેબ કે લોકો ઘરે જમતા અને બહાર જતા. હવે લોકો બહાર જમે છે અને ઘરમાં જાય છે. તો એક વાત એ યાદ રાખજો, જેટલું રસોડું, જેટલું પૂજાઘર, મંદિર આપણા ઘરમાં અગત્યની વસ્તુ છે, એટલું જ સંડાસ બાથરૂમ પણ આપણા ઘરના અગત્યની વસ્તુ છે. એટલે જન્મ લીધો છે ને સાહેબ, તો બ્રહ્મા વિષ્ણુ મહેશ તો ખરા જ, એ તો આપણને મળે કે નહીં મળે, પણ એકવાર યમરાજાને તો મળવાનું જ છે. માટે યમરાજાથી બીસો નહીં. કેમ બીવાનું? એવું કહેવાય છે કે દક્ષિણ દિશામાં યમનો વાસ છે. અને સાહેબ, અત્યાર સુધીમાં મને મળેલા ઘણા બધા લોકો દક્ષિણાભિમુખ દરવાજાથી પીડાય છે. હવે આ વ્યાખ્યા, દક્ષિણાભિમુખ દરવાજો એટલે શું? આપણે બહાર નીકળીએ ને ઘરની બહાર, ત્યારે દક્ષિણ દિશા આવે, એને દક્ષિણાભિમુખ કહેવાય. તો હું શૈલેન્દ્રસિંહ વાઘેલા, આજે હું આપ સૌને, આમાં ઘણા બધા બ્રાહ્મણો હશે, ઘણા બધા વડીલો છે, બહુ જ પોલાઇટલી પગે લાગીને કહું છું કે ક્યારે પણ જો તમારું દક્ષિણાભિમુખ દરવાજો હોય ને, તો કોઈની ખોટી વાતોમાં આવશો નહીં. કારણ કે જે લોકો ઘરની બહાર નીકળે છે ને, અને જેના ઘરમાં સામે દક્ષિણ દિશા આવે છે ને, એ લોકોએ પહેલા મને એમ કહો કે જે લોકો ઘરની બહાર નીકળે છે એમાંથી 90% લોકો સેના માટે બહાર નીકળે છે? પૈસા કમાવા, બરાબર છે ને? સવારમાં ઉઠીને તૈયાર થઈને અપ ટુ ડેટ કપડાં પહેરીને 90% લોકો કેમ બહાર જાય છે? પૈસા કમાવા. પૈસા એટલે દાદા શું નામ છે આપનું? કેવું ભાઈ?
વિનુભાઈ, કનુભાઈ, કનુભાઈ સાહેબ, આપણે પૈસાને શું કહીએ છીએ? લક્ષ્મીજી. બરાબર, બેસો આપ. તો રાવલ સાહેબ, રાવલ સાહેબ, દક્ષિણ દિશાનો દરવાજો છે, આપણે સવારમાં દક્ષિણ દિશામાંથી બહાર નીકળીએ છીએ. સેના માટે બહાર નીકળીએ છીએ? કાવડિયા માટે, લક્ષ્મીજી માટે. અને સાહેબ, લક્ષ્મીજીનો વાસ છે ને દક્ષિણ દિશામાં છે. શોક લાગ્યો? લક્ષ્મીજીનો વાસ દક્ષિણ દિશામાં છે અને લક્ષ્મીજીની ઓફિસ કુબેર ભંડાર ઉત્તર દિશામાં છે. હવે મેં કીધું એટલે માની નહીં લેવાનું. એક કવિતા, એક પ્રાર્થના, એક આરતી આપણે વર્ષોથી ગઈએ છીએ, ગાઈ છે વર્ષોથી. તો એક કવિતા, એક પ્રાર્થના, એક આરતી જે આપણે વર્ષોથી ગાઈએ છીએ, ખૂબ મોજથી ગાઈએ છીએ, ખૂબ પ્રેમથી ગાઈએ છીએ, તાલમાં ગાઈએ છીએ, પણ આજ સુધીમાં એનો અર્થ નથી સમજ્યા. તો કઈ કવિતા, કઈ પ્રાર્થના, કઈ આરતી જેને આવડતી હોય મારી સાથે? ચોથે ચતુરા મહાલક્ષ્મીમાં સચરાચર વાપ્યા, માં સચરાચર વાપ્યા, ચાર ભુજા ચૌદિશામાં, ભુજા ચૌદિશામાં પ્રગટ્યા. લે, હવે તો બધાને ખબર પડી ગઈ. તમે બધા બોલ્યા તો ખબર હતી, તમે મને કહેતા નહોતા. જયો જયો માં જગદંબે. સાહેબ, સંમત 16માં કહેવાયું કે લક્ષ્મીજીનો વાસ દક્ષિણ દિશામાં છે. માતાજી ક્યાં પ્રગટ્યા? તો કે ભાઈ, દક્ષિણ દિશામાં. જેમ આપણે કાર્યની વાત કરીએ છીએ, એમ લક્ષ્મીજી પણ દરરોજ સવારે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં પોતાની ઓફિસે જાય છે, કુબેર ભંડાર પાસે જાય છે. તો લક્ષ્મીજી જે વખતે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશામાં જાય છે, ત્યારે તમારા ઘરના બે ખૂણા એમની પાસે આવે છે. કયા બે ખૂણા? દક્ષિણ દિશાના જે બે ખૂણા છે એમાં એક ખૂણો છે અગ્નિ ખૂણો અને એક ખૂણો છે નૈઋત્ય ખૂણો. તો માતાજી જ્યારે કુબેર ભંડાર પાસે પોતાની ઓફિસે ઉત્તર દિશામાં જઈ રહ્યા છે, તેવી વખતે નૈઋત્ય ખૂણામાં થઈને એ જાય છે. કવિતા લખવા વાળો ખોટો, માની લો એક મિનિટ માટે. તો આપણે દાખલા ગણીએ ને રમણભાઈ સાહેબ, તે વખતે તાળો મેળવવો પડે છે, અને તાળો મેળવીએ ને એમ આપણા ઘરોની અંદર લક્ષ્મીજીને હંમેશા નૈઋત્ય ખૂણામાં જ મુકાય. આપણા ઘરમાં જેના જેના ઘરની અંદર નૈઋત્ય ખૂણામાં લક્ષ્મીજી મૂક્યા હશે ને, ત્યાં ચોરી નહીં થાય, ખોટું ધન વપરાશે નહીં, ખોટો બગાડ થશે નહીં, અને ઉત્તરોત્તર એ ધનનો વધારો થશે. કારણ કે એ ખૂણામાં લક્ષ્મી પડ્યા હશે ને, તો લક્ષ્મી જ્યારે ત્યાંથી નીકળશે, તમારા ઘરમાં વિસામો લેશે, અને કહેવત છે ને, લક્ષ્મી લક્ષ્મીને ખેંચે છે. માટે દક્ષિણ દિશાના દરવાજા માટે જો કોઈ પણ વ્યક્તિ તમને કંઈ એમ કહે કે આ બદલાઈ નાખજો, પહેલી વાત તો એ યાદ રાખજો, જે વ્યક્તિ તોડફોડ કરાવે ને એ ખોટો.